સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે નગરપાલિકાના સફાઈ કામદારોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેશરા તથા નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા ઉપસ્થિત રહીને સફાઈ કામદારોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાંતિજ ખાતે આવેલ પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ નગરપાલિકાના સફાઈ કામદારોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી, જેમાં 40 જેટલા નગરપાલિકાના સફાઈ કામદારોએ આજે કોરોનાની રસી લીધી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેશરા તથા નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, આરોગ્ય અધિકારી સંજયભાઈ ચૌધરી, નગરપાલિકાના કોર્પોરેટર મહેબૂબભાઈ બ્લોચ, જતીનભાઈ જોશી, ગોપાલભાઈ પટેલ, યુસુફભાઈ વોરા સહિત ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેશરા દ્વારા કોરોનાની રસી દરેક સફાઈ કામદારોએ લેવા અનુરોધ કર્યો હતો અને આ રસી બિલકુલ સુરક્ષિત છે અને કોઈપણ જાતની બીક વગર આ રસી લેવી જોઈએ અને ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને કોઈપણ જાતનો ડર રસીને લઈને રાખવો નહીં અને નગરજનોએ પણ પોતાનો નંબર આવે ત્યારે કોઈપણ જાતના ડર રાખ્યા વગર કોરોનાની રસી લેવા અનુરોધ કર્યો હતો. સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ. સરકાર દ્વારા ફ્રન્ટલાઈન વર્કર્સને વિનામૂલ્યે રસી આપવાનો કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેની અંતર્ગત CHC પ્રાંતિજ ખાતે આજે પ્રાંતિજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ, જેમાં સફાઈ કામદારોને પણ આજે રસી આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સફાઈ કામદારોને થોડા બધા ગેરસમજો અને થોડા પૂર્વાગ્રહો હતા, જે સમજાવટથી દૂર કરવામાં આવ્યા છે. જે એમને સમજાવવામાં આવ્યા છે કે રસી લેવાથી કોઈપણ પ્રકારનું નુકસાન કે આડઅસર થતી નથી અને રસી આપ સર્વેના ફાયદા માટે જ છે, જે સફાઈ કામદારોએ પણ માન્યા બાદ આજે સફાઈ કામદારોને 40 જેટલા સફાઈ કામદારોને આજે રસી મૂકવામાં આવી છે અહીંયા.